हरिओम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट छे इंग्लिश 2 एमा आज आपणे જોવાનું છે જનરલ ઇંગ્લિશ બરાબર એમાં આપણે ચેપ્ટર નંબર 1 અને 2 ફિનિશ થઈ ગયા હતા ચેપ્ટર નંબર 1 હતું ધેર ઇઝ ધેર આર અને ચેપ્ટર નંબર 2 હતું ધ સબ્જેક્ટ એન્ડ ધ પ્રેડિકેટ ઓકે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા એની એક્સરસાઇઝ પણ આપણે કમ્પ્લીટ કરી હતી આજે જોવાનું છે ચેપ્ટર નંબર 3 કોમન નાઉન્સ એન્ડ પ્રોપર નાઉન્સ शुद्ध गुजराती में कही है तो कॉमन नाउन एटले सामान्य क्रियापद अने प्रॉपर नाउन एटले योग्य क्रियापद ओके चेप्टर घणो सरस छे ध्यान आपसो तो आवड़ी जशे ओके तमारा माटे तद्दन नवुं छे सेवन स्टैंडर्ड सुधी आवुं कशुं तमारे नाउन के एना विषय तमारे भणवामां आवतुं नथी ओके ध्यान आपजो बहु सरस चेप्टर छे ओके चलो लर्न पेज नंबर 6 उपरथी स्टार्ट थाय छे ओके जनरल इंग्लिश पेज नंबर 6 A noun is a word used to name a person, place, animal or thing. Noun એટલે ક્રિયાપદ કોના માટે વપરાય છે તો કે person એટલે કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે એ પછી મેલ હોય કે ફિમેલ હોય એનો ઉલ્લેખ કરવા માટે place place એટલે જગ્યા animal કોઈ પણ પ્રાણી और थिंक थिंक એટલે કોઈ પણ વસ્તુ બરાબર આ બધાનો ઉલ્લેખ કરવા માટે આપણે શું વાપરીએ છીએ તો કે noun એટલે કે ક્રિયાપદ વાપરીએ છીએ ઓકે Now look at the following sentence. Following એટલે નીચે નીચેનું વાક્ય જુઓ. Paris is a large city. Paris લાંબુ શહેર છે. Big એટલે મોટો. Large એટલે લાંબો. બરાબર વિશાળ. બરાબર વિશાળ શહેર છે. Okay? The noun Paris refers to a particular city. અત્યારે આપણે જે વાક્ય છે એમાં આપણે શું છે particular એટલે ખાસ एक शहर विषे आपणे उल्लेख कर्यो छे कया शहर विषे उल्लेख कर्यो छे तो के पेरिस सिटी तो आखा वर्ल्ड मां घणा बधा छे बराबर पण अत्यारे जेना विषे वात थाय छे ए कयुं छे तो के पेरिस विषे ओके तो द नाउन पेरिस रिफर टू ए पर्टिक्युलर सिटी पर्टिक्युलर ए खास बराबर कया सिटी नो उल्लेख कर्यो छे तो के पेरिस इट इज द स्पेशल नेम ऑफ ए सिटी बराबर के खास शहर नु नाम छे मैं तमने कीधु ने आखा वर्ल्ड मां घणा बधा सिटी छे पण अत्यारे आपणे कया सिटी नी विशे वात करीए छे तो के पेरिस सो इट इज कॉल्ड ए प्रोपर नाउन एटले के अत्यारे आपणे योग्य दैट मीन्स के कया सिटी नो उल्लेख कर्यो छे तो के पेरिस तो पेरिस आ सेंटेन्स मां कयुं शुं थशे तो के प्रोपर नाउन थशे जेना विशे आपणे उल्लेख कर्यो छे अहींया आव्यो ने के प्लेस बराबर कया प्लेस विषे नो उल्लेख कर्यो छे तो के सिटी એમાં કયા સિટીનો ઉલ્લેખ કર્યો છે તો કે પેરિસ બરાબર તો પેરિસ શું થશે તો કે પ્રોપર નાઉન થશે ઓકે ધ નાઉન સિટી ઇઝ કોમન ટુ ઓલ સિટીઝ બરાબર કે સિટી મેં તમને કીધું ને ઓલ સિટી એટલે બધા સિટી માટે બધું શું છે તો કે કોમન છે કારણ કે અમદાવાદ હોય તો પણ આપણે એને સિટી કહીએ બરોડા હોય તો પણ સિટી કહીએ મુંબઈ હોય તો પણ સિટી કહીએ દિલ્હી હોય તો પણ સિટી કહીએ તો દરેક સિટી માટે એક શબ્દ છે કયો છે તો કે સિટી બરાબર હું તમને એવું કહું કે અમદાવાદ ઇઝ અ બિગ સિટી ઓફ ગુજરાત કે અમદાવાદ એ ગુજરાતનું મોટું શહેર છે બરાબર તો એના માટે સિટી આવ્યું બરાબર પછી મુંબઈ ઇઝ અ શું થાય કે ફિલ્મ સિટી બરાબર કે ત્યાં ફિલ્મ સ્ટારો બહુ રહે છે બરાબર તો એના માટે પણ આપણે શું વાપર્યું તો કે સિટી વાપર્યું ઓકે સો ઇટ ઇઝ કોલ્ડ એ કોમન નાઉન બરાબર તો સિટી શું છે તો કે કોમન નાઉન છે બરાબર શું છે તો કે સામાન્ય ક્રિયાપદ કારણ કે ઘણા બધા ઘણી બધી સિટીમાં એક કોમન વપરાતું હોય છે ઓકે ચલો આ ડિફરન્સ ખબર પડી ગઈ હજુ આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડશે પર્ટિક્યુલર જેના વિશે ઉલ્લેખ કરતા હોઈએ એને શું કહેવાય તો કે પ્રોપર નામ અને જે બધી બહુ જગ્યાએ ખાસ વપરાતું હોય એને શું કહેવાય તો કે કોમન નામ બરાબર હું તમને એવું કહું કે તેજસ શિક્ષણ સંકુલ ઇઝ ઇન ધ અહેમદાબાદ બરાબર તો એમાં તેજસ શિક્ષણ સંકુલ શું કહેવાય તો કે પ્રોપર નામ બરાબર અહેમદાબાદ સ્કૂલ બરાબર તો સ્કૂલ શું છે તો કે કોમન નામ કારણ કે અમદાવાદમાં ઘણી બધી સ્કૂલ છે ઓકે ચલો ધ નાઉન સિટી ઇઝ કોમન ટુ ઓલ સિટી સો ઇટ ઇઝ કોલ્ડ એ કોમન નામ એ પ્રોપર નામ ઓલવેઝ બીંગ વિથ એ કેપિટલ લેટર બરાબર પ્રોપર નામ હોય એ સેન્ટેન્સમાં હંમેશા બીંગ એટલે શરૂ થાય છે કેવી રીતે તો કે કેપિટલ લેટરથી શરૂઆત થાય છે બરાબર આ એની મેઇન ઓળખ છે ઓકે જે પ્રોપર નાઉન હેઝ અ કરસ્પોન્ડિંગ કોમન નાઉન બરાબર પ્રોપર નાઉન કરસ્પોન્ડિંગ એટલે આવરી લે છે બરાબર કોમન નાઉનને શું કરે છે આવરી લે છે જો એક્ઝામ્પલ આપ્યું છે પ્રોપર નાઉન અને કોમન નાઉન કે જોન હવે જોન શું છે તો કે એક
व्यक्ति नो उल्लेख करे छे के पर्सन बराबर। हवे जॉन नाम घणा बधा नु होय, कोनु तो के बॉय एटले कोई छोकरा नु पण होय अने मेन एटले माणस नु पण होय, तो कॉमन नाउन शू कहेवाय तो के बॉय अने मेन। ओके चलो पछी नेहा, नेहा पर्टिक्युलर कोना विषे उल्लेख थाय छे नेहा, तो नेहा शू थयु तो के प्रॉपर नाउन। हवे घणी बधी गर्ल नु नाम पण होय ने वुमन नु पण नाम होय। ओके एशिया अने એ શું છે પ્રોપર નાઉન, અને પછી છે કોન્ટિનેન્ટ, કોન્ટિનેન્ટ એટલે ખંડ બરાબર। તમને ખબર છે કે 7 કોન્ટિનેન્ટ આખા વર્લ્ડમાં છે, એશિયા યુરોપ આફ્રિકા બરાબર, એ રીતના 7 ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા બરાબર, એ રીતના 7 કોન્ટિનેન્ટ છે। તો એશિયા શું થયું તો કે પ્રોપર નાઉન, અને કોમન નાઉન શું થયું તો કે કોન્ટિનેન્ટ થયું। ઓકે પછી પુણે, અને પછી શું થયું સિટી, ખ્યાલ આવી ગયો। પર્ટિક્યુલર જેના વિશે ઉલ્લેખ કરતા હોય એ શું થયું પ્રોપર નામ, અને જે બીજા બધામાં કોમન હોય એને શું કહેવાય કોમન નામ, કારણ કે જો અહીંયા આવ્યું સિટી, સિટી ઘણા બધા છે। ચલો એક્સરસાઇઝ 1, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રોપર નામ ઓર કોમન નામ, ધ ફર્સ્ટ ઇઝ ડન ફોર યુ બરાબર। તમને આપ્યું છે પ્રોપર નાઉન અને કોમન નાઉન બરાબર, આપણે લખવાનું છે અમુકમાં પ્રોપર નાઉન આપ્યા છે તો કોમન લખવાના છે, અમુકમાં કોમન આપ્યા છે તો પ્રોપર લખવાનું છે। જેમ કે ચાઇના, ચાઇના શું છે તો કે કન્ટ્રી છે બરાબર, આપણા માટે આપ્યું છે। ઓકે બાકીના 11 છે આપણે ફિલઅપ કરીશું। અઠવાડિયાના દિવસ બરાબર, અઠવાડિયાના દિવસ કેટલા હોય છે તો કે 7 હોય છે, ફિક્સ હોય છે। મંથના દિવસ ફિક્સ ના હોય, જેમ કે જાન્યુઆરીમાં 31 હોય, ફેબ્રુઆરીમાં 28, ઓર લીપ યર હોય તો 29 હોય, માર્ચમાં પાછા 31 હોય બરાબર, પછી એપ્રિલ હોય તો 30 હોય, એ રીતે ફિક્સ ના હોય। પણ વીક ડે છે એ તો ફિક્સ જ હોય કે વીકમાં 7 જ આવે છે બરાબર, તો ડે કોમન નાઉન છે, દિવસ કોમન નાઉન છે, પ્રોપર શું કહેવાય તો ગમે તે લઈ લો, સન્ડે મંડે ટ્યુઝડે વેડનેસડે થર્સડે ફ્રાઈડે સેટરડે ગમે તે લઈ લો બરાબર। આ પ્રોપર નાઉન હોય કેપિટલમાં લખવાનું બરાબર, અહીંયા લખી દઈએ ધારો કે સન્ડે। ઓકે ચલો પછી છે નંબર 3, એમાં શું કરેલું છે તો કે એપ્રિલ અને ડેશ, કોના વિશે ઉલ્લેખ થાય છે એપ્રિલ, એપ્રિલ શું છે તો કે મંથ છે, બધાને ખબર છે બરાબર, કોમન નામમાં શું આવશે તો કે મંથ આવશે। ઓકે ચલો પછી છે નંબર 4, નંબર 4 શું છે કાલિદાસ, ઓકે કાલિદાસ વિશેની વાત છે, કાલિદાસ કોણ હતા તો એમણે જુદી જુદી રચનાઓનું પેલું લખ્યું હતું બરાબર, તો જે બી લખે ગ્રંથ લખે કે પછી કવિતા લખે એને શું કહેવાય ઓથર બરાબર, રાઇટર તો પ્રોપર શબ્દ નથી પણ આપણે શું શબ્દ વાપરીશું ઓથર બરાબર। ઓથર એટલે લખનાર, રચનાર ગમે તે કહી શકો બરાબર। ઇન્ડિયામાં ઘણી બધી જાતિ રિવર છે અને આખા વર્લ્ડમાં પણ ઘણી બધી જાતિ રિવર છે બરાબર, પણ ઇન્ડિયામાં સૌથી હોલી રિવર HOLY, હોલી એટલે પવિત્ર, પવિત્ર નદી કઈ ગણાય છે તો કે ગંગા બરાબર, તો અહીંયા પ્રોપર નામમાં આપણે શું લખી દઈશું ગંગા। ઓકે ચલો નંબર 6, ધ પેસિફિક અને ડેશ, પેસિફિક શું છે તમને બધાને ખબર છે તો એક મહાસાગર છે, દરિયો છે
બરાબર અણી પહેલા આપણે ઇંગ્લિશ વન માં આવી રીતે પેલું હતું કે કયો દરિયો એ ગુજરાતને ટચ કરે છે તો એમાં આન્સર શું હતો તો કે અરેબિયન તો એવી રીતે પેસિફિક પણ શું છે તો કે મહાસાગર છે તો એને ઓશિયન પણ કહેવાય અને સી પણ કહેવાય બરાબર ગમે તે કહેવાય ઓકે ગમે તે એક લખશો તો ચાલશે બે લખશો તો વધારે સારું ઓકે ચલો નંબર સેવન નંબર સેવન શું છે સામે આપેલું છે ડેશ અને કેપિટલ ઓકે કેપિટલ એટલે રાજધાની બરાબર ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટ છે એની અલગ અલગ કેપિટલ હોય છે તો આપણે બીજા બધા સ્ટેટનું શું કરવા લખીએ આપણે આપણા સ્ટેટ ગુજરાત છે એનું જ ના લખીએ તો આપણું ગુજરાતનું કેપિટલ કયું છે રાજધાની કયું છે તો કે ગાંધીનગર છે બરાબર ઇન્ડિયાનું કેપિટલ કયું છે તો કે દિલ્હી છે પણ ગુજરાતનું કયું છે કેપિટલ તો કે છે કે રાજધાની કઈ છે તો કે ગાંધીનગર છે ઓકે નંબર 8 ડેશ અને સિટી There are so many cities are available in India. કે ઇન્ડિયામાં ઘણા બધા શહેર આવેલા છે તો આપણે આપણા શહેર વિશે જ લખીએ બીકોઝ અમદાવાદ ઇઝ અ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે બરાબર કેપિટલ કયું છે રાજધાની કઈ છે તો કે ગાંધીનગર પણ પોપ્યુલેશન અને એરિયા પોપ્યુલેશન એટલે વસ્તી અને એરિયા એટલે વિસ્તાર બંનેની રીતે અમદાવાદ શું છે તો કે સૌથી મોટું છે બરાબર સક્સેસની રીતે પણ એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી ને એવું બધું આવેલું છે ઓકે એટલે આપણે આપણા સિટી વિશે લખી દઈએ અમદાવાદ નંબર 9 તો તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે શું છે તો કે પર્ટિક્યુલર કશાક વિશે ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ અહીંયા સન્ડે નો ઉલ્લેખ થાય છે તો કોમન શું છે ડે તો ડે તો ઘણા બધા બીજા બધા છ ડે રહ્યા મંડે ટ્યુઝડે વેડનેસડે થર્સડે ફ્રાઈડે બરાબર પછી એપ્રિલ વિશે વાત કરીએ છીએ તો કોમન શું છે તો કે મંથ બીજા 11 રહ્યા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બરાબર તો પ્રોપર જેના વિશે વાત કરતા હોઈએ એને પ્રોપર નામ કહેવાય અને જે બીજા બધામાં કોમન હોય એને શું કહેવાય કોમન નામ બરાબર જેના અને ઘણા બધા મતલબ થતા હોય છે બરાબર ઓથર કાલિદાસ સિવાય ઘણા બધા ઓથર છે બરાબર પછી રિવર ગંગા સિવાય બીજી બધી પણ નદી છે યમુના છે બરાબર એવી રીતે બીજી બધી ઘણી બધી નદી છે ઓકે સરસ્વતી નદી છે પછી ઓશિયન એટલે કે સી પેસિફિક સિવાય અરેબિયન મહાસાગર ને જુદા જુદા મહાસાગર છે કેપિટલ બરાબર ગાંધીનગર છે એવી રીતે દરેક સ્ટેટનું કેપિટલ શું છે તો કે અલગ અલગ છે ઓકે જેમ પંજાબનું કયું છે તો કે ચંદીગઢ છે બરાબર એ રીતનું દરેકનું અલગ અલગ છે પછી સિટી ઘણા બધા છે આપણે કયા સિટીની વાત કરીએ છીએ તો કયા અમદાવાદ બરાબર ચલો નંબર 9 શું છે રોનાલ્ડો રોનાલ્ડો કોણ હતો તમને બધાને ખબર છે તો એક મહાન ફૂટબોલ પ્લેયર હતો જેમ તમને ક્રિકેટની વાત થાય તો આપણે સચિન તેંડુલકર એમ એસ ધોની કે વિરાટ કોહલી તરત એ ત્રણ ચાર નામ આપણા ધ્યાનમાં તરત આવે તો એવી રીતે રોનાલ્ડો કોણ હતો તો કે ફૂટબોલ પ્લેયર હતો ઓકે પછી છે નંબર 10 નંબર 10 શું છે સહ્યાદ્રી સહ્યાદ્રી શું છે તમે લોકો નામ સાંભળ્યું છે તો પર્વતોની માળા હોય એને માઉન્ટેન કહેવાય બરાબર પર્વતની માળા બરાબર જેમ કે અરવલ્લી પર્વતની માળા છે પછી સાતપુડા પર્વતની માળા છે તેવી રીતે એક સહ્યાદ્રી છે બરાબર એ શું છે તો કે માઉન્ટેન પછી છે ડેશ ફેસ્ટિવલ ફેસ્ટિવલ એટલે તહેવાર બરાબર ઘણા બધા
फेस्टिवल नु सेलिब्रेशन आपणे करीए छे। ओके, ઉત્તરાયણ છે, દિવાળી છે, હોળી છે, ઓકે, પછી છે નવરાત્રિ છે, રક્ષાબંધન છે, ઓકે, પણ મોસ્ટ સૌથી પોપ્યુલર ફેસ્ટિવલ કયો છે તો કે દિવાળી, બરાબર? તો અહીંયા લખી દઈએ દિવાળી। અહીંયા તમે તમારો તમને જે ભી ફેવરિટ ફેસ્ટિવલ હોય તમે લખો વર્કશીટમાં, તો ભાઈ આન્સર ખોટો ના પડે। કોઈને ઉત્તરાયણ બહુ ગમતું હોય તો ફેસ્ટિવલમાં ઉત્તરાયણ લખે તો પણ આ તમને આન્સરમાં એટલે બી માર્ક્સ મળશે। ઓકે, ચલો નંબર 12 લાસ્ટ કયું છે? યુરોપ અને ડેશ। તો જો આની ઉપર આપણે ઉલ્લેખ થઈ ગયો કોન્ટિનેન્ટ ક્યાં થાય તો ક્યાં, हाँ, एशिया आयु तो ने एशिया शू है तो के खंड है एशिया, यूरोप, आफ्रिका, उत्तर अमेरिका, दक्षिण अमेरिका, बराबर ए रीतना ऑस्ट्रेलिया, ए रीतना सात खंड है तो एम यूरोप पण शू है तो के कॉन्टिनेंट है। ओके, ओके, जो तमने आखा बोर्ड की जगह मळी छे तो तमारी बुक में पेज नंबर 6 ऊपर जहां भी जगह देखाय छे त्यां वीडियो पॉज करी अने आना आंसर लखी देजो आ वर्कशीट में पूछाशे। ओके, चलो एक्सरसाइज 2 करिए। હવે એમાં શું છે, અન્ડરલાઈન ધ પ્રોપર નાઉન એન્ડ ડ્રો એ સર્કલ રાઉન્ડ ધ કોમન નાઉન ઇન ધ સેન્ટેન્સ, એટલે કે જે પ્રોપર નાઉન છે એની નીચે શું કરો, લીટી દોરો, અને કોમન નાઉન છે ત્યાં શું કરો, સર્કલ, બરાબર, એટલે ગોળ કરો। જો ધ ગોદાવરી ઇઝ એ હોલી રિવર, કે ગોદાવરી એ શું છે તો કે પવિત્ર નદી છે, કોના વિશે ઉલ્લેખ થાય છે તો કે ગોદાવરી, તો એની એ શું થયું પ્રોપર નાઉન, તો ત્યાં શું કર્યું અન્ડરલાઈન, અને એ શું છે તો કે નદી, તો રિવર ઘણી બધી છે તો એ શું થયું નદી કોમન નાઉન, એટલે ત્યાં શું કર્યું છે રાઉન્ડ કર્યું છે। ઓકે, ચલો નંબર 2, રાધા ઇઝ યોર આંટ, કોના વિશે વાત થાય છે તો કે રાધા વિશે, તો રાધા કોણ થઈ તો કે પ્રોપર નામ, બરાબર, તો એની નીચે આપણે શું આવશે અન્ડરલાઈન આવશે, આખો સેન્ટેન્સ હું નહીં લખું, બરાબર, અને પછી AUNT, બરાબર, આ શું થયું સર્પલ, બરાબર, આંટી તો ઘણા બધા હોય, બરાબર, તે કોમન નામ થયું અને કોના વિશે વાત થાય છે તો કે રાધા વિશે। ઓકે, ચલો નંબર 3, ધ લાર્જેસ્ટ પ્લેનેટ ઇઝ કોલ્ડ જ્યુપિટર, પ્લેનેટ એટલે ગ્રહ, સૂર્યમંડળમાં ઘણા બધા જાતના ગ્રહ આવેલા છે, બરાબર, લાર્જેસ્ટ એટલે મોટામાં મોટો ગ્રહ કયો છે તો કે જ્યુપિટર, જ્યુપિટરનો મતલબ થાય છે ગુરુ, બરાબર, તો ગુરુનો ગ્રહ સૌથી મોટો છે। ઓકે, ચલો હવે આમાં જ્યુપિટર શું થયું તો કે છે કે પ્રોપર નામ થયું, બરાબર, કોના વિશે આપણે વાત કરીએ છીએ જ્યુપિટર, JUPITER, બરાબર, અને પ્લેનેટ એ શું થયું કોમન નામ, બરાબર, એટલે ત્યાં શું થશે સર્કલ થશે, ખ્યાલ આવી ગયો બધાને, બરાબર, બીજા બધા બી આવી રીતે પ્લેનેટ હોય છે, બરાબર, સન મૂન એ બધા બી પ્લેનેટ કહેવાય, ગ્રહ કહેવાય। ઓકે, ચલો પછી છે નંબર 4, શિમલા ઇઝ અ હિલ સ્ટેશન ઇન ઇન્ડિયા, શિમલા એ ઇન્ડિયામાં હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ છે, પ્રોપર હું તમને એવું કહું કે ઇન્ડિયામાં ખાસ કરીને આપણા ગુજરાતમાં સમરમાં એટલે કે એપ્રિલ અડધો થાય પછી અને મે મહિનો એ દોઢ મહિનો સખત ગરમી પડે છે, એમાં આપણા અમદાવાદમાં તો 45 અપ ટેમ્પરેચર જતું રહે, બરાબર, એટલે એ વખતે શું હોય છે કે સ્કૂલોમાં વેકેશન પડી ગયું હોય છે, બરાબર, તો બધા પોતાનું જે એમના ફાધર હોય છે એ લોકો એમની જોબનું એડજસ્ટ કરી અને શિમલા, કુલુ, મનાલી, માઉન્ટ આબુ એવી જુદી જુદી જગ્યાએ, એ લોકો કાશ્મીર છે એવી જગ્યાએ, ત્યાં ઠંડી જગ્યાએ જતા રહે છે, કારણ કે ત્યાં મે એપ્રિલ અને મે મહિનામાં પણ રાતના આવી રીતે 4-5 ડિગ્રી ટેમ્પરેચર અને દિવસે 10-12 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય છે, તો એ બધાને હિલ સ્ટેશન કહેવાય, કારણ કે ત્યાં છે ને સૂર્યના કિરણો ત્રાસા પડે છે, આપણે ગુજરાતમાં અમદાવાદમાં સૂર્યના કિરણો એપ્રિલ ને મે મહિનામાં સીધા પડે એટલે સમર બહુ જ હોટ હોય,
ગરમી ખૂબ જ વધારે હોય ઉનાળામાં, અને આ જેમ 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 તમે ઉપર જાઓ એમ ટેમ્પરેચર શું થાય, ઘટતું જાય, અને જેમ જેમ નીચે જાઓ, આપણા કરતાં કેરલામાં ટેમ્પરેચર તો આનાથી વધારે હોય, જેમ જેમ નીચે જાઓ એમ સૂર્યના કિરણો સીધા પડે, બરાબર. એટલે લોકો આવી રીતે ઉનાળામાં ગરમીથી બચવા માટે આવી રીતે ઠંડી જગ્યાએ જતા રહે, બરાબર. હવા ખાવાનું સ્થળ કહેવાય એને, શું કહેવાય, હિલ સ્ટેશન, ત્યાં ટેમ્પરેચર ઘણું જ નીચું હોય અને ત્યાં તમને રહેવાની ફરવાની બધી રીતની મજા આવે. ઓકે, તો ચલો આમાં કોના વિશે ઉલ્લેખ થાય છે, શિમલા. તો એ છે પ્રોપર નાઉન, બરાબર. અને હિલ સ્ટેશન ઘણા બધા છે. બરાબર, તે કોમન નાઉન, બરાબર. બીજું તમને હિલ સ્ટેશન કહે તો તમે કોઈ લો કે કુલુ, પછી ફરી આવે મનાલી, પછી આવે કાશ્મીર આવે, બરાબર. એવા ઘણા બધા હિલ સ્ટેશન આપણા ગુજરાતની તો કઈ નહીં, પણ રાજસ્થાનમાં જાઓ તો માઉન્ટ આબુ પણ હિલ સ્ટેશન કહેવાય, બરાબર. તો આ કોમન નામ છે અને આ શું છે, પ્રોપર નામ, શિમલા વિશે વાત થાય છે. ઓકે, બેંગ્લોર ઇઝ ધ કેપિટલ ઓફ કર્ણાટક. બેંગ્લોર છે એ કર્ણાટકની શું છે, તો કે રાજધાની છે. ચલો સેના વિશે વાત થાય છે, તો કે બેંગ્લોર વિશે, બરાબર. કેપિટલ એટલે રાજધાની, ઘણા બધા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનું કેપિટલ કયું છે, તો કે મુંબઈ છે, બરાબર. બોમ્બે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો હમણાં આપણે લખ્યું કે ગાંધીનગર છે, બરાબર. એવી રીતે પંજાબની વાત કરીએ તો એનું કયું છે, તો કે ચંદીગઢ છે, બરાબર. એવી રીતે અલગ અલગ નું કેપિટલ અલગ અલગ છે. મધ્યપ્રદેશ એમપી ની વાત કરીએ તો એનું કેપિટલ કયું છે, તો કે ભોપાલ છે, બરાબર. તેવી રીતે કર્ણાટકની રાજધાની કઈ છે, તો કે બેંગ્લોર છે, બરાબર. કોના વિશે વાત કરી છે આપણે, બેંગ્લોર વિશે. તો બેંગ્લોર શું થયું, પ્રોપર નામ, અને કેપિટલ કોમન થશે કારણ કે કેપિટલ ઘણા બધા હોય છે. ઓકે, ચલો. ઓસ્ટ્રેલિયા ઇઝ ધ લાર્જેસ્ટ આઈલેન્ડ. આઈલેન્ડ એટલે ટાપુ, બરાબર. આપણે ઓસ્ટ્રેલિયા પછી ટાપુ એટલે, હું તમને એવું કહું કે દીવ દમણ ને એવું તમે નામ સાંભળ્યું હશે, દીવ દમણ દાદરા નગર હવેલી, એ પણ એક જાતનો આઈલેન્ડ છે, ટાપુ છે, બરાબર. ન્યુઝીલેન્ડને પણ આઈલેન્ડ કહેવાય, ટાપુ છે, બરાબર. દરિયા કિનારે વસેલું આપણે સિટી તો ના કહેવાય, પણ આ તો કન્ટ્રી છે, બરાબર, જ્યાં આજુબાજુ દરિયો હોય. ઓકે, ચલો કોના વિશે વાત થાય છે, ઓસ્ટ્રેલિયા વિશે. અને આઈસલેન્ડ ના વંચાય, બરાબર. અહીંયા એસ સાયલેન્ટ મોડમાં કહેવાય, સાયલેન્ટ એટલે બોલતી વખતે આપણે એનો ઉલ્લેખ ના કરીએ, અને શું બોલાય, આઈલેન્ડ બોલાય. ઓકે, ચલો. ધ વેઇટ્સ આર અવર સ્કેર બુક્સ, બરાબર. સ્કેર એટલે પવિત્ર, હોલી એટલે પણ પવિત્ર થાય અને સ્કેર એટલે પણ પવિત્ર થાય. તો ચાર વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ અને યજુર્વેદ, બરાબર. તો એ ચાર વેદ છે એ આપણા શું છે, તો કે પવિત્ર બુક છે અથવા તો પવિત્ર ગ્રંથ છે. ઓકે, ચલો કોના વિશે ઉલ્લેખ થાય છે, વેદ્સ, બરાબર. આ પ્રોપર નામ થયું, અને બીજી સ્કેર બુક કઈ કહેવાય, તો કે રામાયણ, મહાભારત, પછી ભગવદ્ ગીતા, એ બધી પણ સ્કેર બુક્સ કહેવાય, બરાબર. ચલો કોના વિશે વાત થાય છે, વેદ્સ વિશે. ઓકે, અને લાસ્ટ છે, રવિન્દ્રનાથ ટાગોર વોઝ એ ગ્રેટ પોએટ. પોએટ એટલે કવિ, બરાબર. હમણાં આપણે આગળ જોઈએ ને, ઓથર એટલે રચના કરનાર, તો પોએટ એટલે કવિતા લખનાર, બરાબર. ચલો, તો પોએટ તો ઘણા બધા છે, બરાબર. તો કોના વિશે વાત થાય છે, રવિન્દ્રનાથ ટાગોર.
स्टूडेंट तो चेप्टर नंबर 3 जनरल इंग्लिश में कॉमन नाउन ने प्रॉपर नाउन घणी सरस रीते मैं तमने लोगों ने समझाया घणा बधा एक्जाम्पल आप्या बुक में जे एक्जाम्पल जे बधा एक्जाम्पल साथे मैं तमने समझाया अने बधी एक्सरसाइज 1 अने 2 में जेटला भी हता अहींया 12 सुधी ने अहींया 8 सुधी बधुं मैं तमने कम्प्लीट करायुं वर्कशीट में पूछाय तो तमने एक पण मार्क्स कट ना थवो जोईए बराबर ज्यारे हुं अहींथी दूर खसुं ए वखते वीडियो पॉज करीने अंदर साचा आंसर लखी देजो आजनो वीडियो अहींया पते छे नेक्स्ट वीडियो में आपणे चेप्टर नंबर 4 द सिम्पल प्रेजेंट टेन्स विशे माहिती मेळवीशुं ओके नमस्कार।